નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિશાલ, લઈને આવ્યો છું તમારા માટે ભૌતિક વિજ્ઞાન. અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ કરી દીધું છે. હવે આપણે જોશું ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2 છે, આ છે આપણો ફિઝિક્સનો લેક્ચર નંબર 6. ચેપ્ટર નંબર 2 છે એકમ તથા માપન. બરાબર છે. તો આપણે ઘણી જગ્યાએ ઘણી વાર ઘણા બધા એકમો વિશે નામ સાંભળ્યું છે, જેમ કે કિલોગ્રામ, મીટર, સેકન્ડ, મિનિટ, કલાક, દિવસ, વર્ષ. બરાબર છે. ગીગાબાઇટ, કિલોબાઇટ, મેગાબાઇટ, જીબી. બરાબર, ઘણા બધા એકમો તમે સાંભળેલા હશે. બરાબર છે. તો એ એકમોની શું જરૂરિયાત છે, બરાબર છે, એનું શું ઇમ્પોર્ટન્સ છે, શા માટે આપણે એકમને દર્શાવીએ છીએ. વિચાર કરો કે એકમ નામની વસ્તુ જ ના હોય તો અહીંયાથી આપણને અમદાવાદ જવું તો આપણને ખબર જ ના કેટલું છે. અત્યારે આપણને ખબર છે કે અમદાવાદ જઈએ તો 100 કિલોમીટર થાય છે, બરાબર છે, અથવા 50 કિલોમીટર થાય છે, અથવા 30 કિલોમીટર થાય છે. બરાબર છે. જે જગ્યાએ છે એ પ્રમાણે. પણ જો એકમ જ ના હોત તો, બરાબર છે, તમારામાં કિલોગ્રામનો એકમ ના હોત તો, બરાબર છે, તો ફિટ રહે જ નહીં. બરાબર. તો એ રીતે છે કે જો એકમ હોય નહીં તો શું થાત, તો ઘણી બધી વસ્તુ આપણે દર્શાવી શકીએ જ નહીં. એના વગરનું કંઈક આપણને લાગે જ નહીં કે કંઈ શું છે જીવનમાં, કંઈ ઇમ્પોર્ટન્ટ જ નહીં એવું લાગે જો એકમ ના હોય ને તો. બરાબર. પણ આપણી પાસે ઘણા બધા એકમ છે. તો એકમો શા માટે આવ્યા, કેમ એ જ એકમો પડ્યા. બરાબર છે. તો એના વિશે જાણતા પહેલાં આપણે થોડા ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ સમજી લઈશું, એકમ પદ્ધતિ વિશે પણ જોશું. બરાબર. તો એના વિશે જાણતા પહેલાં આપણે જોશું ભૌતિક રાશિ એટલે શું. બરાબર છે. સૌથી પહેલાં જોવાની છે આપણે ભૌતિક રાશિ. બરાબર. તો ભૌતિક રાશિ એટલે છે કે આપણી આસપાસ બનતી કુદરતી ઘટનાઓ, આપણી આસપાસ બનતી કુદરતી ઘટનાઓને દર્શાવવા માટેના ખ્યાલ, એને શું કહેવાય, આપણી ભૌતિક રાશિ કહે છે. બરાબર છે. હવે આપણે અહીંયાથી ચલો બાઇક લઈને ગયા અમદાવાદ. તો એ અમદાવાદ ગયા તો આપણે એક અંતર કાપ્યું, અંતર આપણી શું થઈ ગઈ, ભૌતિક રાશિ થઈ ગઈ. બરાબર છે. વરસાદ આવ્યો, 5 સેન્ટીમીટર વરસાદ આવ્યો, અથવા 1 ઇંચ વરસાદ આવ્યો, 2 ઇંચ વરસાદ આવ્યો, તો એ વરસાદને દર્શાવવાનો જે ખ્યાલ છે એ છે આપણી ભૌતિક રાશિ. બરાબર છે. કે કેટલા સેન્ટીમીટર વરસાદ આવ્યો, કેટલો બધો વરસાદ આવ્યો એ છે. બરાબર. તો એ બધી છે આપણી ભૌતિક રાશિ. એ પણ આજુબાજુના ખ્યાલને દર્શાવવા માટે, તાપમાન આવું કે આજનું ટેમ્પરેચર આટલું છે. બરાબર છે. તો એ આપણી બધી ભૌતિક રાશિઓ વડે દર્શાવવામાં આવે છે. તો ભૌતિક રાશિના મૂળ બે પ્રકાર પડશે. એક તો આવશે મૂળભૂત ભૌતિક રાશિ, મૂળભૂત ભૌતિક રાશિ, અને બીજી આવશે સાધિત ભૌતિક રાશિ. કેવી રાશિ? સાધિત ભૌતિક રાશિ. બરાબર છે. તો આવશે મૂળભૂત ભૌતિક રાશિ અને બીજી આવશે સાદી ભૌતિક રાશિ. બરાબર છે. તો કુદરતમાં થતી ઘટનાઓના વર્ણન માટે આપણે ઓછામાં ઓછી જે, બરાબર છે, કે એવી રાશિ કે જે બીજા ઉપરથી આપણે તારવી ના શકીએ. બરાબર છે. એવી રાશિ કે જે એકબીજાથી સ્વતંત્ર હોય, જેનો કોઈ સૂત્ર હોય નહીં. હું સામાન્ય ભાષામાં સમજું છું કે એનો કોઈ સૂત્ર ના હોય, એ બીજાના સૂત્ર ન હોતું પણ એનો કોઈ સૂત્ર હશે નહીં. બરાબર છે. તો એને એક ઉદાહરણ તમને વધારે ખબર છે. દોડ, દોડ એટલે આપણું એમ, સમય એટલે આપણું ટી. બરાબર છે. અને લંબાઈ. તો આ જે ત્રણ છે જે સૌથી જાણીતી છે આપણી મૂળભૂત ભૌતિક રાશિ છે. કેવી રાશિ છે? મૂળભૂત ભૌતિક રાશિ. કે દળનું કોઈ સૂત્ર છે? જેમ કે બોલ રૂ એફ બરાબર એમ એ, એવું દળનું કોઈ સૂત્ર છે? નથી. આપણી પાસે કોઈ દળનું સૂત્ર નથી. એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. સમય, સમયનું કોઈ દિવસ સૂત્ર આવ્યું? ક્યારેય ના હોય. બરાબર છે. તો સમય અને લંબાઈ, લંબાઈ જે સૂત્ર બને, લંબાઈ ગુણે પહોળાઈ, લંબાઈ ગુણે પહોળાઈ ગુણે ઊંચાઈ, પણ લંબાઈનું કોઈ સૂત્ર હશે નહીં. તો આને શું કહેવાય? આપણી મૂળભૂત ભૌતિક રાશિ કહેવાય. શું કહેવાય? મૂળભૂત ભૌતિક રાશિ. અને આ મૂળભૂત ભૌતિક રાશિના એકમોને, કોને? મૂળભૂત ભૌતિક રાશિના એકમોને આપણે શું કહેશું? મૂળભૂત એકમો. કેશું કહેશું? મૂળભૂત એકમો કહે છે. એટલે કે દળનો એકમ થશે કિલોગ્રામ,
समय एकम થશે સેકન્ડ અને લંબાઈનો એકમ થશે મીટર. તો આ એકમને આપણે કેવા એકમ કેવા પડે? મૂળભૂત એકમો કહેશું. કેવા એકમો કહેશું આપણે એને? મૂળભૂત એકમો કહેશું. ખબર પડી ગઈ? ચલો ફરીવાર મૂળભૂત ભૌતિક રાશિ જોઈશું. એવી રાશિ કે જે બીજી રાશિથી સ્વતંત્ર હોય એનો કોઈ સૂત્ર હોય નહીં, બરાબર છે? એમાં દળ m, સમય t અને લંબાઈ આના કોઈ સૂત્ર આપણે જોવા મળે નહીં. આ એક બીજાથી સ્વતંત્ર છે અને એના એકમોને આપણે શું કહેવામાં આવે છે? મૂળભૂત એકમો કહેશું. શું કહેશું એને? મૂળભૂત એકમો, બરાબર છે? પછી સાધિત ભૌતિક રાશિ. કઈ રાશિ? સાધિત. તો જે ભૌતિક રાશિ, જે ભૌતિક રાશિ મૂળભૂત ભૌતિક રાશિમાંથી મળે, શેમાંથી મળે? જે ભૌતિક રાશિ આપણને મૂળભૂત ભૌતિક રાશિમાંથી મળે તેને આપણે કેવી કહેશું? સાધિત ભૌતિક રાશિ કહેશું. કેવી રાશિ કહેશું? સાધિત ભૌતિક રાશિ. હવે તમને એમ થશે કે લે આવું કેમ? તો આવું એવી રીતે કે તમે વિચારો કે ઉદાહરણ લઈએ, ધારો કે બળ જ લઈએ. તો બળ બરાબર શું છે? F બરાબર ma. તો એક દળમાંથી થઈ અને એક પ્રવેગ, દળ અને પ્રવેગના ગુણાકારથી શું બન્યું? બળ, બરાબર છે? તો એવી રાશિને શું કહેશો? મૂળભૂત ભૌતિક રાશિ. પ્રવેગ જુઓ, પ્રવેગ શું છે? વેગના છેદમાં સમય, બરાબર? તો એ પણ વેગ અને સમયથી બની છે એટલે એને સાધિત ભૌતિક રાશિ કહેશો, બરાબર છે? પછી વેગ આવે, તો વેગ આવે અંતરના છેદમાં સમય, તો એ અંતર અને સમયથી બની છે તો આને શું કહેવાય? સાધિત ભૌતિક રાશિ કહેશો. કેવી રાશિ કહેશો? આવા તો ઘણા બધા ઉદાહરણ મળશે તમને. વેગ, પ્રવેગ, ઝડપ, બરાબર છે? કાર્ય, ઉર્જા, પાવર, બરાબર? સાધિત ભૌતિક રાશિ ઘણી બધી જોવા મળે. અન્ડરસ્ટેન્ડ? ખબર પડી ગઈ છે? ચલો હવે આ ભૌતિક રાશિના એકમોને, સાધિત ભૌતિક રાશિના એકમો એને કહેવા કહેશું? સાધિત એકમો કહેશું. શું કહેશું આપણે? સાધિત એકમો કહે છે. સાધિત ભૌતિક રાશિના એકમોને કેવા એકમો કહેશું આપણે? સાધિત એકમો કહેશું. ખબર પડી ગઈ? તો આ થઈ ગયું આપણી સાધિત ભૌતિક રાશિ. અન્ડરસ્ટેન્ડ? મને લાગે છે કે હવે આમાં તમને કોઈ કન્ફ્યુઝન હશે નહીં, બરાબર છે? હવે આપણે જોશું એકમ પદ્ધતિ. શું જોશું? એકમ પદ્ધતિ, બરાબર છે? તો આ એકમોને દર્શાવવા માટેની જુદી જુદી આપણે પદ્ધતિ વાપરીએ છીએ, બરાબર છે? તો એ બધી પદ્ધતિઓ વિશે આપણે જોઈએ, એના વિશે ટૂંકમાં ખ્યાલ મેળવી લઈએ. સાધિત એકમો ને દર્શાવવા માટેની પદ્ધતિ, મૂળભૂત એકમો અને સાધિત એકમોને દર્શાવવા માટેની પદ્ધતિ એને કઈ પદ્ધતિ કહેશું આપણે? એકમ પદ્ધતિ કહેશું. કઈ પદ્ધતિ કહેશું? એકમ પદ્ધતિ, બરાબર છે? તો એના જુદા જુદા પ્રકાર છે. તો પહેલી પદ્ધતિ છે બ્રિટિશ પદ્ધતિ. કઈ પદ્ધતિ છે? બ્રિટિશ પદ્ધતિ. એના બીજા નામ પણ ઓળખાય છે FPS પદ્ધતિ. કઈ પદ્ધતિ કહેવાય? FPS. FPS એટલે ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. શું કહેશું? ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ પદ્ધતિ. ખબર પડી ગઈ? તો ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ પદ્ધતિ કઈ રીતે થશે? તો જુઓ, ફૂટ એટલે લંબાઈનો એકમ, પાઉન્ડ એટલે વજન, દળનો એકમ અને સેકન્ડ એટલે આપણા સમયનો એકમ. તો આ રીતે કઈ થઈ? ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ પદ્ધતિ થઈ. બીજી આવશે CGS પદ્ધતિ. કઈ પદ્ધતિ આવશે? CGS. C એટલે સેન્ટીમીટર, G એટલે ગ્રામ અને S એટલે સેકન્ડ.
તો જે ભૌતિક રાશિને આપણે સેન્ટીમીટર ગ્રામ અને સેકન્ડમાં દર્શાવીએ એને કયો કહેવાય? સીજીએસ એકમ કહેવાય. કયા એકમ કહેવાય? સીજીએસ પદ્ધતિ. ત્રીજો આવશે એમકેએસ પદ્ધતિ. કઈ પદ્ધતિ? એમકેએસ પદ્ધતિ. બરાબર છે. તો એમકેએસ પદ્ધતિમાં કોણ આવશે? લંબાઈનો એકમ આવશે મીટર, પછી કિલોગ્રામ અને સેકન્ડ. કયો આવશે? મીટર, કિલોગ્રામ અને સેકન્ડ. બરાબર. તો આ થઈ ગયું છે આપણી એમ કે એસ પદ્ધતિ. એક ચોથી પદ્ધતિ આવે છે, એ છે એમ કે એસ એ પદ્ધતિ. તો એમ એટલે મીટર, કે એટલે કિલોગ્રામ, એસ એટલે સેકન્ડ. તો એ આવ્યો એ એમ્પિયર નો આવ્યો. કોનો આવ્યો? એમ્પિયર કોનો એકમ છે? વિદ્યુત પ્રવાહનો. કોનો એકમ છે? વિદ્યુત પ્રવાહ. ખબર પડી ગઈ. તો આ થઈ ગઈ આપણી જુદી જુદી પદ્ધતિ. પણ ફ્રાન્સમાં આ બધી પદ્ધતિને ઓવરકમ કરીને, આ બધી પદ્ધતિ વર્ષોથી ચાલી આવતી હતી, પણ પછી બધાને એવું થયું કે આપણે એવી પદ્ધતિ લાવો કે જે પૂરી દુનિયામાં ચાલે. ક્યાં ચાલશે? પૂરી દુનિયામાં. તો આ બધી પદ્ધતિને સાઈડમાં રાખીને અત્યારે જે પદ્ધતિ વપરાય છે એ છે આપણી એસ આઈ પદ્ધતિ. કઈ પદ્ધતિ વપરાય છે? એસ આઈ પદ્ધતિ. બરાબર છે. સિસ્ટમ ઇન્ટરનેશનલ કહેવાય. શું કહેવાય? એને સિસ્ટમ ઇન્ટરનેશનલ, એટલે આંતરરાષ્ટ્રીય, એટલે કે દુનિયામાં બધે જ ચાલે એ પદ્ધતિને કઈ પદ્ધતિ કીધું આપણે? એસ આઈ એકમ પદ્ધતિ કહે છે. બરાબર છે. તો આ થઈ ગઈ આપણી એસ આઈ એકમ પદ્ધતિ. આ બીજી પદ્ધતિઓ થઈ ગઈ. એસ આઈ એકમ પદ્ધતિનો આપણે ઉલ્લેખ આના આગલા લેક્ચરમાં કરશું. એના વિશેની મૂળભૂત ભૌતિક રાશિ કઈ છે, કઈ એની પૂરક ભૌતિક રાશિ છે, એ બધું આપણે આવતી વખત શીખશો. બરાબર છે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખો અને પોતાના ફેમિલીનું પણ ધ્યાન રાખો. વાંચો અને એન્જોય કરો. ટેક કેર. બાય બાય. સી યુ.